कौन जाने क्या रह गया हे, ना फोन उठाव्यो ना घरे आव्या, वो लेट कर्यो छे आज आदि। रोड पर शु काम जो के વાંક એ વ્યક્તિ નો જ હોવો જોઈએ। હા આંધળો એ કહેવાય ને, બરાબર છે, એને તો દેખાતું હતું ને। સાચી વાત છે, પણ એ ફોન માં નતો ને, અબ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન। અરે મારવાનો જ હતો હું એને। હા તો માર્યો કેમ ને? બસ આમ પકડવા ગયો તો હાથ જોડીને માફી માંગવા લાગ્યો। આપણે વાત વધે એટલે પછી શું થાય, તકલીફ પડે। બે મૂકવાનો હતો તો મને કે માફ કરી દો, ભૂલ થઈ ગઈ, આ થઈ ગયું, તે થઈ ગયું, દયા આવી ગઈ એટલે જવા દીધો। કીધું ક્યાં આવ્યા છોકરા જેવો છે ને મારવો, પણ એમ નહીં, આપ ત્યાંથી વોલ્યુમ ફૂલ કરાવીને આવ્યા। અરે ત્યારનો મારો મગજ ફરી ગયેલો છે સાવ, કઈ કામ નથી કરતો મગજ। હા પણ તમે ધીમે બોલો તો મને સંભળાય છે ને? સંભળાય છે। આમ મુદ્દાની વાત ઉપર આવીશું કે પછી થોડી વાર આડાવડી વાતો કરીને પછી મુદ્દાની વાત પર આવીશું? શું છે મુદ્દો અને શું વાત છે એ પછી કરીએ। હું શું કહું છું, આ તમારા ફોનમાં કઈ નુકસાન નથી થયું ને? ફોન મારા હાથમાંથી પડી નહોતો ગયો। અચ્છા તમે ફોનમાં જોતા હતા શું? કયો સારો હશે કેમ ખબર પડે? હું તો જોતો હતો નંબર પ્રમાણે કે કોઈ વીવીઆઈપી નંબર રાખ્યો હોય તો એ વકીલ મોટો હશે। સારું ચલો એ છોડી દો, ફાઇલમાં સાઇન કરાવવા ક્યારે જવું છે? કહી દઈએ કે આ છે ને આમાં સાઈન કરી દો એટલે આ મકાન ને બધું અમારા નામ પર થઈ જાય એટલે શાંતિ તને। પણ હું તો એમ કહું છું કે પેલા સાઈન કરાવીને પછી બોલીએ તો, નહીં ને બોલ્યા પછી સાઈન ન કરી તો નો શું કામ કરે? હા એમ પણ આપણે આ ઘરમાં એમને રાખવા તો માંગતા નથી। હમ તો પછી બસ સાઈન કરે ને નીકળી જાય, આ ઘરમાં આપણે શાંતિથી રહેવા તો દેતા નથી। હમ તો એને શાંતિ લેવી હોય તો બહાર જવું જ પડશે ને? સાચી વાત છે, તો પછી ક્યારે જવું છે આપણે? અત્યારે જવું છે કે પછી ચા પાણી પીને મગજ ઠંડો કરીને નિરાતે જવું છે? આ તમે ઝઘડીને આવ્યા એટલે કહું છું। અરે આ ગરમ મગજ હોય ને ત્યાં જ વાત કરી નખાય। આદિ એને માર્યું બાર્યું નથી ને? મને મારે કેવી વાત કરે તું? હે મને કોઈ મારી ને જાય? તમે એને નથી માર્યું ને એમ? હા તો મેં કહ્યું ને મારવા જતો હતો પણ એને હાથ જોયા એટલે મેં જવા દીધો। સારું તું એ વાત મને પાછી યાદ ન કરો, બાકી છે ને હા તને મારી છે, શાંતિ રાખ ને મગજ ખરાબ ના કર, એનો ગુસ્સો તારા પર ઉતરશે। કોને મારશો? તને તને કેમ મારો? તો મારે પણ જોવું છે કે કે વાત મારો છો, કોને મારવાની વાત કરો છો? એટલે હું એમ કહેતો તો કે આ સાઈન ફાઇલ ને ક્યારે કરાવવાની છે? ખબર નથી। હા અત્યારે જ કરાઈ નખાય ને? હા પણ તું પણ થાકી ગઈ છો, આ મમ્મી નું કામ કરી કરીને સારા કરીને કુટિયા વખતે ઓલાય તો ખબર પડે મને મારવાની વાત કરે છે। હા છોડ ને, આપણે બીજી કઈ વાત કરીએ। મગજ બહુ ગરમ થાય છે ને, કરો મગજ ગરમ કરો તો જવા દે ને। હવે હું કહું છું કે વાતને પડતી મૂક તો તું પાછી અત્યારે એ વાતને વધારે છે। ચાલ આપણે જઈએ ફાઇલ લઈ લે અને આપણે સહી કરાવી લઈએ। હા તો મર થાવ, જગ્યા આપો તો નીચે ઉતરીશ ને। હા અને મારવાની વાત કરે છે? મમ્મીજી શું કરો છો? બેઠા છો? શું કામ? આરામ કરાય ને રૂમમાં જઈને। હા તમારે કઈ જોતું છે? ચા પીવી છે? કોફી? આઈસ્ક્રીમ? આમ અચાનક બંનેનો બોલવાનો ટોન બદલાઈ ગયો। અરે મે યાર તું તમે પણ, હા પ્રેમથી વાત કરીએ તો કહે છે કે પ્રેમથી કેમ બોલો છો, ગુસ્સામાં કહીએ તો કે ગુસ્સો કેમ કરો છો, કઈ પણ કરીએ તો તમને તકલીફ શું છે? નાના બેટા મને તો તકલીફ નથી પણ
આ તો ઉલટાની ખુશી થાય છે. તમે મારી માં છો ને? હા. હું તમારો દીકરો. હા, મને છે ને બહુ પછતાવો થાય છે. અત્યાર સુધી જે કંઈ પણ થઈ ગયું એના માટે હું સોરી કહું છું. અરે બેટા, એમાં સોરી ન કહેવાનું હોય. તમે નાનપણથી મને મોટો કર્યો, ધ્યાન રાખ્યું, ભણાવ્યો, ગણાવ્યો, અને હું તમારી સાથે આવું વર્તન કરતો. ખબરદાર, જો આજ પછી ક્યારે મમ્મી સાથે આવું વર્તન કર્યું છે તો મારી સે ગુસ્તો નહીં કરું. બેટા, એને તું ગુસ્સે ન થા. મીરા, એ તો ખોટું ખોટું ગુસ્સે થાય છે. ખોટું ખોટ? મમ્મી, હું તમારો પક્ષ લઈ રહ્યો છું, તમને ખોટું ખોટું લાગે છે? બેટા, તું ગુસ્સે થાય ને તો પછી પિયર જતી રહી તો પછી. અરે ભાડમાં જાય પિયર જાય તો? મને તો મારી માં વાલી છે, નહીં ક્યાં. મમ્મી લો, આમાં સાઈન કરવાની છે, એ કરી દે. સાઈન? હા. અરે કઈ નથી, ખાલી જરાક અમથા ડોક્યુમેન્ટ છે એમાં સાઈન કરવાની. પેન તો પકડો મમ્મી. લો. પણ સેમા સાઈન છે, શું છે? પેલા હું વાંચી લઉં ને. મમ્મી છે ને જીદ બહુ કરે હા તમારા. વાંચવાનું શું હોય એમાં? આ ડોક્યુમેન્ટ છે, એમાં તમારી સાઈનની જરૂર પડે છે, એટલે તમારે કરવી પડશે. લો. ના, હું આ કાગળમાં સાઈન નહીં કરું. ચાલો હું કહી દઉં છું શું છે. આ મકાનના કાગળિયાનો દસ્તાવેજ છે, આમાં તમે સાઈન કરો છો કે આ મકાન તમે મારા નામ પર કરો છો, બીજું કંઈ જ નથી. લ્યો, આજ નહીં તો કાલ તમે મને આપવાના છો પ્રેમથી, એટલા માટે. લ્યો. એટલે શું તું મારી સાઈન કરાવીને આ મકાન તારા નામે કરી નાખવા માંગે છે? તો એમાં ખોટું શું છે? બરાબર, તમે નહીં હોવ ત્યારે મારા નામ પર થવાનું છે ને. મને એમ હતું કે આમ અચાનક મારો દીકરો અને મારી વહુ બદલાઈ કેવી રીતના ગયા, પણ એની પાછળનું પણ એક કારણ હતું કે મારા દીકરાને અને મારી વહુને આ મિલકત એના નામે કરાવી હતી, એટલા માટે મીઠું મીઠું બોલતા હતા. ઓય માં, બહુ થઈ ગયું પ્રેમથી. ચલામાં સાઈન કરો હવે. આ ખોટા એક્શન લેવા પડે ને, અને પછી તમને રિએક્શન આવે ને, એના કરતા સાઈન કરી દો પ્રેમથી. હા લો. અરે જે એક્શન લેવી હોય ને એ લઈ શકે છે, પણ હું આ કાગળ પર સાઈન નહીં કરું, સમજો? આ દસ્તાવેજ પર સાઈન નહીં કરું. હું સાઈન કરાવીને રહીશ. તમને ખબર છે ને કે મારો ગુસ્સો કેવો છે, મારો સ્વભાવ કેવો છે. તમે જેવી રીતે હા મારું ભોળપણ ને પ્રેમ હમણાં જોયો હતો ને, એના કરતા પણ વધારે મને ગુસ્સો આવી રહ્યો છે અત્યારે. જો હું ગુસ્સો કરીશ ને તો તકલીફ તમને પડશે, એટલા માટે કહું છું કે લો સાઈન કરી દો. અને બેટા, હું સાઈન નહીં કરું તો શું કરી લે? મમ્મીજી, શું કામ ગુસ્સો દેવડાવો છો આદિત્યને? તમને ખબર છે એમના મગજની, એમને ગુસ્સો આવે ને તો મારા પર પણ હાથ ઉપાડી લે છે, તો તમારા પર ઉપાડતા કેટલી વાર લાગે મમ્મીજી. બેટા, હવે આ જોવાનું હતું કે તું પોતાની જનેતા પર હાથ ઉપાડે કેમ. પોતાની જનેતા જ્યારે દીકરાનું માન ન રાખે તો દીકરો શું કરે? આમ જોવા જઈએ તો આદિત્ય ખોટા નથી મમ્મીજી. એટલે ખોટી એની માં છે. અને માને જ્યારે સાચવવાનો સમય આવ્યો ત્યારે એની પાસે પ્રોપર્ટી પડાવી લઈને ધક્કા મારીને કાઢી મૂકવા નહીં લાગ્યો છે ને તારો. હવે ઘરમાં રહેવા દઈશ. હા, ઘરમાં શાંતિથી રહેવું હોય, બે ટકનું ખાવું હોય તો સાઈન કરવી પડશે. જો સાઈન નહીં કરો ને તકલીફો વધતી જશે, સમજ્યા તમે? મને તો એ નથી સમજ પડતી કે એક શિક્ષકનો દીકરો થઈને તું આવા સંસ્કાર આ ઘરમાં બતાવે છે. તારા બાપા જીવતા હતા ને ત્યારે એના વિદ્યાર્થીઓમાં એટલા બધા સંસ્કાર ભર્યા હતા ને કે અત્યારે જોયા એના મા બાપને કેવી રીતે સાચવે છે. ખબર નહીં કે એના પોતાના દીકરામાં શું ખામી રહી ગઈ હતી. એ તો હવે પપ્પાને ખબર હોય ને મમ્મીજી. કેવો સવાલ કરો છો તમે? હવે આદિત્યમાં શું ખામી રહી ગઈ, સંસ્કાર શું કામ ન આપ્યા, એ બધા ક્વેશ્ચન તમે ઉપર જઈને પપ્પાજીને કરજો. પપ્પાનો કઈ વાંક નથી, પપ્પા તો સારા જ હતા. જે જે યાદ છે આમાં જ તકલીફ છે, સમજી તું. હો માતૃશ્રી, આ ફાઇલ અહીંયા મૂકીને જાઉં છું, પેન પણ સાઈન કરી દેજો. જો સાઈન નહીં કરો ને તો મેં તમને કહ્યું એમ, આ દિવસે ને દિવસે તકલીફો વધતી જશે. છોડ દાદી. સમજ્યા તમે? દાદી
સાઈન બાકી છે ને બેબી? હા, ડાબો હાથ લીધો ને તો જમણા હાથે સાઈન કરશે. તોય પણ પછી દુખાવાના બાના કરે એના કરતા વધારે સારું ને? તો જલ્દી કરી દેજો સાઈન, બરાબર? મીરા મમ્મીજી, સાચું કહું છું, આદિત્ય છે ને આજે બહુ જ ગુસ્સામાં હતા. આવ્યા ને તો મારા પર પણ હાથ ઉપાડવાની વાત કરતા હતા. હું તમને એમ કહું છું કે હવે આ ઉંમરે તમારા પૈસાની શું જરૂર છે? એક સાઈન કરી દો ને, હે ને શાંતિથી ભગવાનનું નામ લો, બેઠકનો રોટલો ખાઓ, તમે ખોટી જીદ છોડી દો, એ પર સાઈન કરી નાખો. સાચું કહું છું. આદિ, હું આ દસ્તાવેજ પર સાઈન તો ક્યારેય નહીં કરું. એના કરતા હું જ આ ઘર છોડીને જતી રહું છું. પછી નહીં વાત રહે સાઈનની કે ન વાત રહે અહીંયા ઘરમાં રહેવાની, હું જ આ ઘર છોડી દઉં છું.